गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे कॉम्प्यूटरनी अंदर हवे आगळनो पाठ जोईशुं। पाठ चार के कॉम्प्यूटर लेबमां जता पहेला। कॉम्प्यूटर लेबमां जता पहेला आपणे कॉम्प्यूटरना क्लासरूममां जईए छीए। कॉम्प्यूटर लेबमां ज्यां कॉम्प्यूटर छे एटले के कॉम्प्यूटर लेबोरेटरीमां जईए छीए ने प्रेक्टिकल माटे, तो एने कॉम्प्यूटर लेब कहीए छीए। तो अहींया जोवानुं छे कि कॉम्प्यूटर लेब, कॉम्प्यूटर लेब एटले कॉम्प्यूटर लेबोरेटरी, जेने आपणे कॉम्प्यूटर प्रयोगशाळा पण कहे छे। तमे बधा स्कूलमां आवता हता त्यारे आपणे कॉम्प्यूटरना क्लासरूमनी अंदर जता हता, त्यां तमने कॉम्प्यूटर चालू करवामां आवता, बधाने बेसाडवामां आवता, ने तमने जेम जेम टीचर सूचना आपे एम एम तमे कॉम्प्यूटरने चालू करता हता। अने शुं कहेवामां आवे छे, कॉम्प्यूटरनी प्रयोगशाळा अथवा तो कॉम्प्यूटरनी लेबोरेटरी। कॉम्प्यूटरनो प्रायोगिक अभ्यास करवा माटे कॉम्प्यूटर लेबनो उपयोग करवामां आवे छे। कॉम्प्यूटरनो प्रायोगिक अभ्यास प्रेक्टिकल करवा माटे एटले के कॉम्प्यूटर लेबनो उपयोग करवामां आवे छे। कॉम्प्यूटरनो प्रायोगिक निदर्शन करवा माटे पण कॉम्प्यूटर लेबनो उपयोग करवामां आवे छे। कॉम्प्यूटर लेबमां नीचे मुजबना भागो जोवा मळे छे। कॉम्प्यूटरनी अंदर लेबनी अंदर आपणे जईए तो એની અંદર નીચે મુજબના ભાગો એટલે કે કીબોર્ડ, મોનિટર, સીપીયુ અને માઉસ, આ કોમ્પ્યુટરના મુખ્ય ચાર ભાગો છે। કયા કયા? કીબોર્ડ છે, મોનિટર છે, સીપીયુ છે અને માઉસ। તો ઘણી કોમ્પ્યુટર લેબમાં નીચે મુજબના કોમ્પ્યુટરના ગૌણ ભાગો પણ કહે છે। આપણે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો પણ જોયા અને કોમ્પ્યુટરના ગૌણ ભાગો પણ જોયા। તો કોમ્પ્યુટરના ગૌણ ભાગોમાં છે, ઘણી જગ્યાએ ઘણા કોમ્પ્યુટર લેબની અંદર પ્રિન્ટર અને સ્કેનર પણ જોવા મળે છે। આગળ જોઈએ આપણે કે બૂટ ચંપલ પહેરીને જવું, બૂટ ચંપલ પહેરીને જવું। કોમ્પ્યુટર લેબની અંદર બૂટ ચંપલ પહેરીને ન જવું જોઈએ। શું છે? કોમ્પ્યુટર લેબની અંદર જઈએ તો આપણે બૂટ કે ચંપલ પહેરેલા હોવા જોઈએ નહીં। કોમ્પ્યુટર લેબની બહાર બૂટ ચંપલને ઉતારીને કોમ્પ્યુટર લેબમાં જવું જોઈએ। કોમ્પ્યુટર લેબની બહાર જ આપણે બૂટ ચંપલને ઉતારીને તે કોમ્પ્યુટર લેબની અંદર જવાનું છે। કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ મશીન હોવાથી તેને ધૂળ અને રચકણથી બચાવવા જરૂરી છે। કોમ્પ્યુટર કેવું મશીન છે? ઇલેક્ટ્રોનિક મશીન છે, તેથી તેને ધૂળથી અને રચકણથી બચાવવા જરૂરી છે। કોમ્પ્યુટર લેબ સ્વચ્છ રાખવા બાબતે કાળજી રાખવી જોઈએ। કોમ્પ્યુટર લેબને કેવી રાખવાની છે? સ્વચ્છ રાખવાની છે। ત્યાં આગળ કોઈ ધૂળ રચકણ ના હોય એવી ચોખ્ખી રાખવાની છે, સ્વચ્છ રાખવાની છે, તેની આપણે કાળજી રાખવાની છે। એટલે કે કોમ્પ્યુટર લેબ સ્વચ્છ રાખવા બાબતે પણ કાળજી રાખવી જોઈએ। પછી આગળ છે કે એક હરોળમાં અવાજ કર્યા વિના જવું। શું છે? એક જ હરોળમાં અવાજ કર્યા વિના જવું। તમને ટીચર વાર વારે સૂચના આપે છે કે લાઇનમાં જાઓ, લાઇનમાં જાઓ, હાથ પાછળ બાંધેલા, બધાએ એક જ લાઇનમાં જવાનું હોય છે। પણ ઘણા છોકરાઓ શું કરે છે? લાઇનથી આગળ પાછળ ચાલ્યા કરે છે, એટલે કે એક જ હરોળમાં અવાજ કર્યા વિના જવાનું છે। કોમ્પ્યુટર લેબમાં જતી વખતે એક હરોળ બનાવીને લાઇનસર જવું જોઈએ। કોમ્પ્યુટર લેબમાં જવાનું હોય તો શું કરવાનું છે? એક જ હરોળમાં લાઇન બનાવીને જવાનું છે। કોમ્પ્યુટર લેબમાં જતી વખતે અવાજ કર્યા વિના જવું જોઈએ। કોમ્પ્યુટર લેબમાં જતા હોઈએ ત્યારે બિલકુલ અવાજ કર્યા વિના જવાનું છે। કોમ્પ્યુટર લેબમાં અવાજ ન કરવો અને શાંતિ જાળવવી। તમે કોમ્પ્યુટરની રૂમની અંદર શું કરો છો? લેબની અંદર ઘણો બધો અવાજ કરો છો, એકબીજાને પૂછો છો, અને ટીચર શીખવાડતા હોય તો બી બધા એકબીજાની જગ્યા પર ઊભા થઈને જતા રહો છો અને શાંતિ જાળવતા નથી। એટલે કોમ્પ્યુટર લેબમાં અવાજ પણ કરવાનો નથી અને શાંતિ જાળવવાની છે। અને ટીચર જે સૂચના આપે, જે શીખવે, એ તમારે જાતે ધ્યાનથી શીખવાનું છે। કોમ્પ્યુટર લેબમાં શિક્ષક શ્રી દ્વારા આપવામાં આવતી સૂચનાઓ ધ્યાનથી સાંભળવી અને તેને અનુસરવું। કે કોમ્પ્યુટરના શિક્ષક તમે કે આવી રીતે ચાલુ કરો, આ સ્વિચ ચાલુ કરો, અહીંયાથી તમારે આ સ્વિચ ચાલુ કરવાની છે, આ બંધ કરવાની છે, જે જે સૂચનાઓ તમને આપે શિક્ષક, એ ધ્યાનથી સાંભળવી અને તેને અનુસરવાનું છે અને અવાજ કરવાનો નથી। જોઈએ આગળ કે કોમ્પ્યુટરના વાયરને બિનજરૂરી ન અડકવું। કોમ્પ્યુટરના જે કોમ્પ્યુટર લેબની અંદર વાયર હોય છે એને બિનજરૂરી ન અડકવું જોઈએ। તો કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક મશીન હોવાથી તેના વિવિધ વાયરને બિનજરૂરી ન અડકવું જોઈએ। કોમ્પ્યુટર કેવું મશીન છે? ઇલેક્ટ્રોનિક મશીન છે, એટલે ત્યાં એના આજુબાજુ ઘણા બધા વાયર હોય, તે વાયરને આપણે અડવાનું નથી। કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે તેના ભાગો કે વાયર ખેંચાઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું છે। આપણે કોમ્પ્યુટરને ઉપયોગ કરીએ છીએ તો આજુબાજુ વાયર હોય છે, માઉસનું વાયર હોય છે, એની પાછળ સીપીયુનું, તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે વાયર ખેંચાઈ જાય નહીં। કોમ્પ્યુટરની સ્વિચને બિનજરૂરી રીતે ચાલુ કે બંધ ન કરવી। કોમ્પ્યુટરની જે સ્વિચ છે ચાલુ બંધ કરવાની, તેને પણ આખો દિવસ તમારે ચાલુ બંધ કરવાની
नथी, एकवार चालू कर्या पछी ज्यारे आपणे कॉम्प्यूटर लेबनी बहार निकळीए त्यारे तेने बंद करवानी, बाकी वच्चे वच्चे आखो दिवस चालू बंद करवानी नथी। कॉम्प्यूटरना कीबोर्ड, मॉनिटर, सीपीयू अने माउस पर रहेला बटन्स के स्विचने बिनजरूरी रीते प्रेस न करवी। कॉम्प्यूटर उपर घणा बधा बटन्स आवेला छे, स्विचो आवेली होय छे, कीबोर्ड आवेली હોય છે, એ બધી સ્વિચોને તમારે બિનજરૂરી આખો દિવસ એને દબાઈ દબાઈ નહીં કરવી। ઘણા છોકરાઓને ટેવ હોય છે, આ બટન દબાવી દેશે, બીજું દબાવી દેશે, એટલે કે આ બધા ઉપર જે સ્વિચો કે બટન્સ આવેલા હોય તો તમારે આખો દિવસ એને દબાઈ દબાઈ કરવાના નથી, પ્રેસ કરવાના નથી, નહીં તો એ બગડી જાય। આગળ જોઈએ જરૂરી વસ્તુઓ સાથે લઈ જવી। કોમ્પ્યુટર લેબમાં જઈએ તો જરૂરી વસ્તુઓ સાથે લઈ જવાની છે કે કઈ કઈ વસ્તુઓ લઈ જવી પડે, તો શિક્ષકશ્રીની સૂચના મુજબ કોમ્પ્યુટર લેબમાં જતી વખતે જરૂરી વસ્તુઓ સાથે લઈ જવી। તમને ટીચર કહે કે કોમ્પ્યુટરની નોટબુક છે કે કોમ્પ્યુટરની ચોપડી છે એ તમારે સાથે લેવાની છે, તો એ તમારે શિક્ષકની સૂચના મુજબ તમારે કોમ્પ્યુટર લેબમાં જતી વખતે, તમને ખબર હોય કે કોમ્પ્યુટરનો આપણો પ્રિયર છે અને લેબમાં જવાનું છે તો અમુક વસ્તુઓ લેવાની છે, ટીચરે તમને આગળથી સૂચના આપી હોય તો તમારે એ વસ્તુઓ સાથે લેવાની રહે। કે કોમ્પ્યુટર લેબમાં કોમ્પ્યુટર, દર્પણ, પુસ્તક, પેન્સિલ, રબર જેવી જરૂરી વસ્તુઓ સાથે રાખી શકાય, કે તમારે નોટબુક કે અમુક ટીચર ત્યાં શીખવાડે ને તમારે લખવા માટે રબર છે, પેન્સિલ છે, પછી કોમ્પ્યુટર નોટબુક છે, કોમ્પ્યુટરની ચોપડી છે, એ સાથે રાખવાની છે। કોમ્પ્યુટર લેબમાંથી પાછા ક્લાસમાં જતી વખતે તમામ વસ્તુઓ પાછી લઈ જવાનું ભૂલવું નહીં, અને કોમ્પ્યુટરનો આપણી કોમ્પ્યુટર લેબની અંદર આપણો ક્લાસ પૂરો થઈ જાય તો પછી આપણે પાછા જ્યારે ક્લાસરૂમમાં આવીએ છીએ ત્યારે તે જે વસ્તુઓ આપણે સાથે લઈ ગયા છીએ એ સાથે એ વસ્તુઓ પાછી ક્લાસરૂમમાં આપણે લાવવાની છે, ત્યાં ભૂલીને આવવાની નથી। પછી આગળ જોઈએ કે કોમ્પ્યુટરનો યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરો। કોમ્પ્યુટરનો યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરો તો કોમ્પ્યુટરનો પદ્ધતિસરનો ઉપયોગ કરવો જોઈએ। કોમ્પ્યુટરને યોગ્ય પદ્ધતિથી ચાલુ અને બંધ કરવું જોઈએ। કોમ્પ્યુટરનો શું છે કે પદ્ધતિસરથી ઉપયોગ, કોમ્પ્યુટરનો યોગ્ય પદ્ધતિથી ચાલુ અને બંધ કરવું જોઈએ। કોમ્પ્યુટરને ગમે તેમ રીતે તમે ગમે તે બટન દબાવી દો, ચાલુ કરો દો, બંધ કરો દો, એટલે યોગ્ય પદ્ધતિથી એને ચાલુ અને બંધ કરવાનું છે। શિક્ષકશ્રીની સૂચના મુજબ કોમ્પ્યુટરનો યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરવો। શિક્ષક તમને જે રીતે સૂચના આપે કે તમારે આ બટન દબાવવાનું છે કે આ સ્વિચ દબાવવાની છે, પછી આનાથી ચાલુ થશે, આનાથી બંધ થશે, એ જ રીતે તમારે યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરવાનો છે। કોમ્પ્યુટરને ગંદા, ભીના કે મેલા હાથે ન અડકવું જોઈએ। કોમ્પ્યુટરને શું છે કે તમારા હાથ ગંદા હોય કે ભીના હોય, પાણીથી મેલા હોય, તો એ હાથે અડકવું જોઈએ નહીં। કીબોર્ડની કીઝને બિનજરૂરી રીતે દબાવવી નહીં। કીબોર્ડ ઉપર જે કીઝ આવેલી છે એ કીડને આખો દિવસ તમારે બિનજરૂરી રીતે ઉપયોગ ના હોય એ સમયે દબાવી નહીં। માઉસના બટન વડે બિનજરૂરી ક્લિક ન કરવી અને તેનો વાયર ખેંચાઈ ના જાય તેનું ધ્યાન રાખવું। માઉસ હોય છે એ માઉસને ઘણા છોકરાઓ શું આખો દિવસ એને ઉપર જે આપેલું હોય છે ક્લિક કરવાનું, આખો દિવસ ક્લિક કર્યા કરે છે, તો આખો દિવસ એને બટનને ક્લિક કરવાની નથી અને એનો વાયર ખેંચાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું છે। મોનિટર અને સીપીયુ ઉપર રહેલા બટન્સને બિનજરૂરી રીતે ન દબાવવા। મોનિટર ઉપર અને સીપીયુ ઉપર બંને ઉપર બટન્સ આવેલા હોય છે તેને આખો દિવસ તમારે બિનજરૂરી રીતે દબાવવાના નથી। આગળ જોઈએ, આપણે જોઈ ગયા છીએ આ બધું કે કોમ્પ્યુટર લેબમાં ધ્યાનમાં રાખવાની બાબતો, તો કોમ્પ્યુટર લેબમાં શું કરવાનું છે, બૂટ ચંપલ પહેરીને જવું જોઈએ નહીં। પછી કોમ્પ્યુટર લેબમાં શાંતિ જાળવવાની છે, અવાજ કરવાનો નથી। પછી કોમ્પ્યુટરની સામે ટટ્ટાર થઈને બેસવું, તમે કોમ્પ્યુટરની સામે બેસો, તમારી ખુરશી હોય ત્યાં તમારે ટટ્ટાર થઈને બેસવાનું છે। પછી ગંદા હાથે કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરવો। કોમ્પ્યુટરને યોગ્ય પદ્ધતિથી શરૂ અને બંધ કરવું। પછી કોમ્પ્યુટર લેબમાં એક હરોળ બનાવીને શાંતિથી જવું। શિક્ષકશ્રીની સૂચનાઓ શાંતિથી સાંભળી, શિક્ષક જે સૂચનાઓ આપે તેને શાંતિથી સાંભળવાની છે। મોનિટરથી યોગ્ય અંતર જાળવવું। કોમ્પ્યુટરમાં મુશ્કેલી જણાય તો શિક્ષકશ્રીને એ જણાવવું। કોમ્પ્યુટરની અંદર તમને કોઈ તકલીફ પડે અથવા ખબર ના પડે તો તમારે તમારા જે કોમ્પ્યુટર લેબમાં ટીચર હોય તેને તમારે જણાવવાનું છે।
અને કોમ્પ્યુટર લેબમાં સ્વચ્છતા જાળવવી, આ બધી કોમ્પ્યુટર લેબમાં જતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે. તો આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની. બાય.